ZAPPL, enjoy what we do, who we do it for, and produce the best images for our clients. Oh wow, Green Village! તમારા બધાનો પરિચય આપશો? મારું ગામ જબલપુર, અમુભાઈ મંજીભાઈ ફેફર ને જબલપુરના રહેવાસી, અને અમે આજે અમારી ઉભેલી સાથે ટીમ રહી એ બધા સાથે મળી અને જબલપુરનું હરિયાળું અને લીલું સમ રહે તે માટે દરેક આ જે ઉભેલી ટીમની પુષ્કળ તન મન ધનથી મહેનત કરી અને ગામનું હરિયાળું બનાવેલું છે અને ઓછામાં ઓછા છેલ્લા 10 વર્ષથી આ ટોટલ 1000 ઝાડવા વાવેલા છે અને આજની તારીખે પણ ઝાડવા વાવવાનું ચાલુ છે. અમારી આ સાઈડથી ઉભેલા ભાઈ કેશવજીભાઈ ઉત્તરભાઈ ફેફર, પછી બાજુમાં ઉભેલા છગન વાલજીભાઈ પાટેલિયા, બાજુમાં ઉભેલા વિનોદભાઈ તેજાભાઈ કાસુંદરા, બાજુમાં જે અમારા ખાસ તન મહેનત કરતા તરસીભાઈ ભાણીજીભાઈ સેરસિયા, ત્યાર પછીના અમારા વડીલ કેશવજીભાઈ દેવરાજભાઈ કામરિયા, આ બાજુ ઉભેલા કરશનભાઈ મોહનભાઈ પાટેલિયા, બાજુમાં નરભેરામ મોહનભાઈ પા, કિશોરભાઈ ગામના સરપંચ અને ખંતીલા, એનો અમને જેવી એટલો રાજકીય રીતે અને આર્થિક સહાય મળે છે. બાજુમાં સૌજીભાઈ રોકડભાઈ કોળી, આ બધાને મહેનત અને ગામના બીજા આગેવાનો નાના મોટા સ્વયંસેવકો, અમે દર વર્ષે ખર્ચ માટે દરેક વ્યક્તિએ 1000 રૂપિયા આપે છે અમને અને આખા ગામમાંથી અમને લોકફાળો મળી રહ્યો છે અને આનાથી અમારું હરિયાળું અને એકતા ગામની આના હિસાબે અમે અજમાનો કે દરેક કુટુંબના અહીંયા છીએ, આના હિસાબે અમારી નાની મોટી જે કાંઈ બીજાની ભૂલ હોય તો અમારી એકતા જળવાઈ રહી છે અને આનાથી અમારે સારું છે. આ ગ્રીન વિલેજમાં કઈ કઈ જાતના વૃક્ષો વાવેલ છે? અમે પક્ષીઓ માટે જેને ખોરાક મળી રહી છે માટે અને છાંયો થાય, પશુધન છે એના નીચે બેસી અને એનું તડકાના હિસાબે એ છાંયે બેસી અને એનો બપોરનો સમય વિતાવે, અને દેશી કુળના જેટલા બને તેટલા વધુ ઝાડો વાવ્યા છે અને અમારા સીમમાં ઓછામાં ઓછા દરેક કોઈ પણ ખેતર કે વાડી ખાલી નથી. એની અંદર એવા ખેતરો છે કે જે ટોટલ હિસાબ મૂકી તો 10000 ઝાડવા થાય અને અમારા ગામમાં એટલો બધો સંપીલું અને સારું છે તો એક ઘર એવું ખાલી નથી જેની અંદર કોઈ સરગવો છે, કોઈ લીંબુ છે, કોઈ જામફળ છે, કોઈ આંબો છે. આ દરેક પ્રકારના ઝાડ અમે બજારમાં વાવેલા છે અને પોતાના ફળિયામાં વાવેલા છે. ટોટલ કેટલા વૃક્ષો વાવેલ છે અને કેવા લોકો આમાં મદદ કરે છે? અમારા ગામમાં જે અમે 5000 ઝાડવા અમે અહીં વાવેલા છે અને સીમના અને ગામના થઈને ટોટલ 20000ની આજુબાજુ વૃક્ષો છે. તો અને અમારા જે કાંઈ નિવૃત્ત થયેલા, મારી ઉંમર 63 વર્ષની છે, અમારી ઉંમરના જે કાંઈ ગામમાં વૃદ્ધો છે તો તે બધાની મદદ લઈને અમે આ સારું કાર્ય કરી છે. તમે કઈ મેસેજ આપવા માંગશો આ સમાજને? આ મારો સંદેશો છે આપ સૌ ભાઈઓ તથા બહેનોને કે રાજકીય ક્ષેત્રે કે ઓલી કોઈ પણ ક્ષેત્રે બિનજરૂરી ચર્ચા કરીને બેસવું નહીં. તો દેશને જેની જરૂરિયાત છે, આધુનિક યુગમાં જે કાંઈ જરૂરિયાત છે, એ જરૂરિયાતને ધ્યાનમાં લઈને દરેકે પોતપોતાના ગામમાં, પોતપોતાના ફળિયામાં, પોતપોતાના ઘરમાં અને પોતાથી બને ત્યાં સુધી જેટલા વૃક્ષો વવાય તેટલી મહેનત દરેકે કરવાની છે અને સમય સંજોગે કોઈને જરૂર હોય તો અમે આર્થિક સહાય આપવા પણ અમે તૈયાર છીએ. ધન્યવાદ, આભાર, અને આપ સૌ ભાઈને મારી નમ્ર વિનંતી, અમારું બહેલું આ અમારું જે ગ્રુપ છે, હજી અમારા 5-10 માણસો હજી અમને સમય સંજોગોએ મળી શક્યા નથી, પણ અમારી ટીમ આપ સૌને નમ્ર વિનંતી અને હાથ જોડી અને અરજ કરે છે કે આપ સૌ આ વસ્તુ ધ્યાને લઈ અને દરેકે મદદ કરો દેશના ભવિષ્ય માટે, ખુદના ભવિષ્ય, આવનારી પેઢી જે છે એને આ વસ્તુનું જે કાંઈ ટીવી અને માધ્યમથી દરેકને જાણ કરવામાં આવે છે કે ભાઈ પશુ કે જે કંઈ માણસો છે એને નુકસાન થાય છે, પક્ષીને આ બધાને, તો આને બચાવવા માટે ફરજિયાત વૃક્ષ વાવવું અને એક વ્યક્તિ એક વૃક્ષ વાવવું એવું સંકલ્પ અમે કરેલું હતું. તો અમે, અમારી વસ્તી 2200ની છે તો એના બદલે અમે 20000 ઝાડવા ટોટલ વાવેલા છે.